મેઘરાજના કોભેરા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં દીપડાએ ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકો રાત્રિએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ખેડૂતો અને નાગરિકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી છે. જંગલી પ્રાણીને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. અરવલ્લીની ગિરિમાળાઓમાં દીપડાઓનો વસવાટ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ગિરિમાળાઓની તળેટી નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ પણ ત્રાટકી પશુઓનું મારણ કરી મીજબાની કરી હોવાની અનેક ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. મેઘરાજના કુંભેરા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં દીપડાએ ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકો રાત્રિએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ખેડૂતો અને નાગરિકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી જંગલી પ્રાણીને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી હતી. મેઘરાજના કુંભેરા પંથકમાં હિંસક પ્રાણી છેલ્લા ત્રણ દિવસથી રહેણાંક વિસ્તારમાં વરંડાકે ઘર આગળ બાંધેલા ત્રણ બકરાનું મારણ કરતા લોકોમાં હિંસક પ્રાણી દીપડાનો હોવાની બૂમો ઉઠવા પામી રહી છે. ખેડૂતો સંધ્યાકાળ પછી ખેતરમાં ખેતી કામ માટે પણ જતા અચકાયા છે. તો વહેલી વન વિભાગના અધિકારીઓ દીપડાને પાંજરે પૂરી પ્રજાને ભયમુક્ત કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. પહેલો બે દિવસ પહેલું આજ્યું હતું તે એક બકરું પહેલું માર્યું તે એક દીપડા જેવું પ્રાણી આજ્યું તે એ બીજે ઘેર મારી નાખ્યું. પછી બીજે ત્રીજે દિવસ માર ઘરે આવ્યું તે માર ઘરે આવીને મારા ઘરે બે માર્યો તે ઈ એ દીપડા જેવું પ્રાણી હે એના પગલા એકલો જોવા મળે અમે ને જંગલ ખાતા જોણ કરવાની. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.